સિકલ સેલ એનિમિયા અટકાવવા ગત તારીખ 22 નવેમ્બર થી 27 નવેમ્બર દરમિયાન છત્તીસગઢ ખાતે યોજાયેલ કોન્ફરન્સ અંગે વલસાડ કન્ટ્રી ક્લબ ખાતે યઝદી ઇટાલિયાએ પત્રકારોને માહિતી આપી હતી કે જેનું અનુકરણ બીજા રાજ્યોએ કરવું જોઈએ અને ગુજરાતની અંદર જે સર્વિસ મળે છે અત્યારે અને ખૂબ જ આઈ વર્ક ઇન જમૈકા my wife who is normally with us is not well at the moment this is Carleen entirely on sickle cell disease looking after large numbers of patients and screening for sickle cell anemia એ શું છે એના વિશે થોડું હા એ પણ તમને સ્લાઇડ આવે છે બતાયો પ્રેઝન્ટેશન આપી દઉં અને હા ગાડીમાં છે નો So it's not just that the rest of the world is going to learn that India has a big sickle cell problem, but also that the persons inside India will recognize the magnitude of the problem and that they will act accordingly to come on board to support the programs and the plans that the government has made. You need to say about the magnitude of the Indian sickle cell problem, but seeing that this is my first visit, it was a totally different thing to actually see what it is. And I suspect that it's not just that the rest of the world is going to learn how big the problem of sickle cell disease is in India, but that persons internal to India are probably learning this for the first time. જે પ્રોબ્લેમ્સ અહીંયા જોયા છે એ બધા સોશિયલી બીજા દેશો કરતાં જુદા છે એટલે આપણા માટે આપણી પોતાની પોલિસી હોવી જોઈએ આપણે એવું નહીં હોઈ શકે કે બીજાની પોલિસી અપનાવી ડાયરેક્ટ અપનાવી દઈએ અને એમને જે જોવું છે અહીંયા એ બધું સારું છે બરાબર છે અને સી હેઝ લર્ન સમથિંગ આઉટ ઓફ ધીસ મારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે નમસ્કાર હું યઝદી ઇટાલિયા માનદ નિયામક સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ એ જે જીઓ એનજીઓ પાર્ટનરશિપ પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનો ચાલે છે તે સંભાળું છું અને હાલમાં જ ચોથી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓન સિકલ સેલ ડિઝીઝ રાયપુર છત્તીસગઢ મતે પૂરી થઈ આ કોન્ફરન્સની અંદર દુનિયાના 400 જેટલા ડેલિગેટ્સો હતા એમાંથી 300 ડેલિગેટ ભારતના હતા અને 100 જેટલા ડેલિગેટ ફોરેન કન્ટ્રીથી આવેલા હતા એમાં આફ્રિકાના દેશો અમેરિકાના દેશો યુરોપના દેશો બધાએ જ એની અંદર ભાગ લીધો હતો ખાસ કરીને દર વર્ષે જુદી જુદી જગ્યાએ આ કોન્ફરન્સ દર બે વર્ષે જુદી જુદી જગ્યાએ આ કોન્ફરન્સ ભરાય છે પણ ચાલુ વર્ષે ભારતની અંદર આખવાનું કારણ એટલું જ હતું કે આખી દુનિયાની અંદર સૌથી વધુમાં વધુ સિકલ સેલના જો દર્દીઓ હોય તો તે ભારતની અંદર જ છે એને એટલા જ માટે ભારતનું મહત્ત્વ સિકલ સેલની ટ્રીટમેન્ટ બાબતમાં કે સિકલ સેલના પ્રોગ્રામ બાબતની અંદર ખૂબ જ વધી જાય છે અને આખી દુનિયાને આ વસ્તુ જોવાને માટે કે ભારત એને કેવી રીતે હેન્ડલ કરે છે એ જોવા માટેની ખૂબ જ આતુરતા હોય છે આપની સાથે અત્યારે ડૉક્ટર ગ્રેહામ સાર્જન્ટ હતા ડૉક્ટર ગ્રેહામ સાર્જન્ટ એક આંતરરાષ્ટ્રીય નિષ્ણાત છે અને તેઓ દર વર્ષે ભારતમાં આવે છે આ વર્ષમાં તો 3 વખત આવી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં એમને ગુજરાતની પણ 5 વખત મુલાકાત લીધી છે અને એમને જે આપણા ગુજરાત સરકારનો જે સિકલ સેલનો કાર્યક્રમ જોયો છે એ કાર્યક્રમ એમને ખૂબ પસંદ પડ્યો છે એમનું કહેવું છે કે આવો કાર્યક્રમ બીજા રાજ્યોની અંદર પણ અમલ થાય તેવું આયોજન ભારત સરકારે કરવું જોઈએ રાયપુરમાં પણ જે સિકલ સેલની કોન્ફરન્સ થઈ તેની અંદર આપના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા અને એમને પણ એવું કહ્યું કે હવે આપણો સમય છે કે જેમાં આપણે રાષ્ટ્રીય પોલિસી સિકલ સેલ વિશે કરીએ અને આ સિકલ સેલમાં જે દર્દીઓ જન્મજાત દુઃખ સાથે જન્મે છે એ લોકોનું દુઃખ ઓછું કરીએ અને આવા દર્દીઓ ન જન્મે એ માટેના પૂરતા પ્રયત્નો કરીએ ખરેખર આ કોન્ફરન્સ એક આંખ ઉઘાડનારી કોન્ફરન્સ હતી અને સૌથી વધુ આનંદની વાત આપણે માટે એ છે કે ગુજરાત સરકારનો જે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામ ખરેખર દુનિયાના બધા જ દેશોએ બિરદાવ્યો છે કારણ કે આટલી સારી સંખ્યાની અંદર લોકો એમાં કામ કરતા હોય સમાજ એને એક્સેપ્ટ કરતું હોય પોલિટિશિયનો એની અંદર ઇન્ટરેસ્ટ લેતા હોય અને અધિકારીઓ પણ એમાં સામેલ હોય અને આ કાર્યક્રમને આગળ ધપાવવામાં વધુ મદદ કરતા હોય એ ખૂબ જ સારી વસ્તુ છે આપણા દરેકે દરેક સિકલ સેલના પેશન્ટોને
તંદુરસ્તી ભર્યું સુખમય આયુષ્ય મળે એવી આપણે પ્રાર્થના કરી એ. થેન્ક યુ.